બ્રેક બાદ આગળ વાત કરીએ તો હાલ ડિજિટલ યુગમાં પ્રાચીન સિક્કાઓ અને નોટોનું ધ્યાન વિદ્યાર્થીઓને મળી રહે તે ઉપદેશથી દીવની હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 2 દિવસીય પ્રાચીન ચળની નોટો તથા સિક્કાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. દીવના વિદ્યાર્થીઓને પ્રાચીન ચલણી નોટો અને સિક્કાનું જ્ઞાન થાય અને જૂના સિક્કા અને નોટો જોઈ શકે જે માટે દીવની હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ઉનાના રહેવાસી નરેન્દ્ર સુરઠિયા દ્વારા પ્રદર્શન રાખવામાં આવ્યું. પ્રદર્શન દીવ કલેક્ટર હેમંતકુમારના માર્ગદર્શનમાં યોજાઈ હતી. આ પ્રદર્શનમાં 202 દેશોના પ્રાચીન સિક્કા અને નોટો જોવા મળી. નરેન્દ્રભાઈએ આ કલેક્શન તેમના શોખથી કર્યું છે. આ સિક્કાની નોટો જોઈ વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ થયા હતા અને આ પ્રદર્શનમાં પથ્થર નોટ, પિત્તળ, તાંબા વગેરેના સિક્કાઓ જોવા મળ્યા જે વિદ્યાર્થીઓ પહેલીવાર જોયા હતા. આ ડિજિટલ યુગમાં હવે પ્રદર્શન સિવાય કદાચ ક્યાંય આ સિક્કાઓની નોટો જોવા મળતી નથી. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. એક્ઝિબિશન છે તો એક્ઝિબિશન દ્વારા અમારા બાળકો અને આજે વર્ષો જૂના કોઈન કે જે અમારા બાળકોએ કોઈ દિવસ સપનામાં પણ વિચારેલા નહોતા એવા કોઈન શ્રી નરેન્દ્રભાઈએ બતાવી અને અમારા બાળકોને શૈક્ષણિક રીતે અને આમ પણ નરેન્દ્રભાઈ દ્વારા બીજી પણ કલાકૃતિઓ જોવા મળી જેથી કરીને અમારા બાળકોના જ્ઞાનમાં ખરેખર વધારો થયો છે. આમ તો અત્યારે આ એક્ઝિબિશન છે એ અમારા દીવના શ્રી માનવંતા કલેક્ટર સાહેબ શ્રી હેમંતકુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અને એના ઓરેલી આદેશ મુજબ અમે આએ સાયન્સ એક્ઝિબિશનનું અમે આયોજન કરેલું હતું કે જેનાથી બાળકો છે એ ખૂબ જ ખુશી થયા, બાળકો જાણકારી પણ મળી અને શિક્ષણનો એક ભાગ ગણીને પણ બાળકો છે એ બહુ પ્રભાવિત થયા છે. અને બીજા નંબરની અંદર તમને વાત કરું તો અત્યારે કેશલેસ ચાલી રહ્યું છે અને કેશલેસ દરમિયાન જો આવી વસ્તુનો સંગ્રહ કરવો એ એક મોટી મહામહેનત કહેવાય અને એ મહેનત ખરેખર નરેન્દ્રભાઈએ કરેલી છે. અને નરેન્દ્રભાઈ અમારી બાજુના જ 15 કિલોમીટર દૂર ઉનામાં રહીએ છે અને ખરેખર એની એક પ્રેરણાદાયક જે એનો શોખ છે, એનો હોબી છે, એ બિરદાવવાલાયક છે. અને હું એને ખરેખર અમારા શાળા પરિવાર તરફથી, અમારા દીવ ગામ તરફથી અને વડીલો તરફથી હું એની ખરેખર એને હું આભાર આપું છું, આભાર કરું છું અને સાથે સાથે ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એ આવી પ્રવૃત્તિ કરતા રહે અને અમારા બાળકોને વખતો વખત આવા કોઈન કોઈન જે કોઈન જે છે એના દ્વારા જે કલેક્શન છે એ કલેક્શનથી અમારા બાળકોને પરિચિત કરતા રહે. અને હજી પણ હું આશા રાખું છું કે બીજી નવી નવી જે કૃતિઓ છે એનું પણ કલેક્શન કરી અને બાળકોના શિક્ષણમાં જ્ઞાનમાં વધારો કરે એવી મારી અભિલાષા. થેન્ક યુ વેરી મચ. નરેન્દ્ર સોરઠિયા, ગામથી આવું છું.
વિદ્યાર્થી, ત્યારબાદ પ્રાધ્યાપકો, શિક્ષકગણ અને કલેક્ટર સાહેબની મને સાથ અને સહકાર બહુ મળ્યો છે, રિસ્પોન્સ બહુ મળ્યો છે, ડાયરેક્ટર મને સાથ મળ્યો છે. દિન પ્રતિદિન ભારતીય સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. અમારો હેતુ એક જ છે કે ભારતીય સંસ્કૃતિ જળવાય રહે. ડિજિટલ યુગ બહુ સારી વસ્તુ છે, પણ ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવી એ મારો હેતુ છે. મારી પાસે પ્રાચીન અર્વાચીન સિક્કાઓ અને નોટો છે. અમારી પાસે 1700 વર્ષ પહેલાંના ચંદ્રગુપ્ત મૌર્યના કંસો છે. ત્યારબાદ જે તે સ્ટેટો હતા એમના પણ સિક્કાઓ છે. ત્યારબાદ 1862થી 1900 રાણી વિક્ટોરિયાથી શરૂઆત થઈ 7 નવેમ્બર 1947 છે. ત્યારબાદ ભારત સ્વતંત્રથી 1947. 1947થી 2000 સિક્કાઓ મારી પાસે દરેક સાલ પ્રમાણે છે, બ્રિટિશ સમયના પણ સાલ પ્રમાણે છે. ત્યારબાદ મારી પાસે વિશ્વના 202 દેશના સિક્કાઓ છે. તો સૌ પ્રથમ તમને વિચાર આવશે કે પ્રાચીન સિક્કાઓ ક્યાંથી પ્રાપ્ત થયા. પ્રાચીન સિક્કાઓ મને જે કોઈ મકાનો જૂનો ફૂટતા હોય ફેરતા હોય એમના પ્રત્યે મળી આવતા હોય છે. ત્યારબાદ વિદેશના સિક્કાઓ મને અન્ય સિમેન્ટની બાજુમાં મળે છે. ભોગલા ગામથી પણ મને બધા પ્રાપ્ત થતી હોય છે, મને હોય છે અને અલગ અલગ સિક્કાઓ જતો હોઉં છું. ત્યાંથી પણ મને કલેક્શન ત્યાંથી પોસ્ટ કલેક્ટર પાસેથી મળતો હોય છે મને. અને ત્યાર પછી મારી પાસે ભારત સરકારનો એક રૂપિયાથી 2000 રૂપિયા દરેકે દરેક સાલ પ્રમાણે છે. 125 દેશની નોટો મારા સંગ્રહ પર છે, કેમ કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટિના, બ્રાઝિલ, બાંગ્લાદેશ, તાંઝાનિયા, કંબાલા આલ્ફાબેટ પ્રમાણે મેં મારી કરન્સી નોટો અહીંયા કરન્સી મારી છે. મારું નામ જમા કરણ છે, હું સ્કૂલમાંથી બોલું છું. આજના દિવસે અમારી સ્કૂલમાં જે પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અમને 1 પૈસા 2 પૈસાથી માંડીને 10,000 સિક્કા જોવા મળેલા છે, જે અમને પહેલાં નહીં જોયા હતા, તે આધુનિક યુગમાં અમને જોવા મળી ગયા છે. તે જોઈને અમને ખુશી થઈ ગઈ અને જે પૈસા જોવા મળ્યા અમને હવે ક્યારેય ભવિષ્યમાં નહીં જોવા મળે, જે આજે અમને જોઈ ગયા છે. એટલા માટે હું તેમના સ્કૂલ તરફથી બધાનું અભિનંદન. મારું નામ છે ગુલબરાજી રાજા, અને હું ડી સારા વોમેન હાઈ સેકન્ડરીથી બોલું છું. અને અમારી સ્કૂલમાં નવું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં આપણને નાના મોટા બધા જ સિક્કા અને પહેલાંની નોટો અને હમણાંની નોટો આપણને બધી જોવા મળે છે. એમાં આપણને વિશ્વાસ ન થાય કે આપણે પથ્થરના, સોનાના, તાંબાના, પિત્તળના પણ સિક્કા બનતા હતા. અને આપણે આ ડિજિટલ લાઈફમાં જોવા જઈએ તો કે આપણને જોવા જ નથી મળતું કે પહેલાંના સિક્કા આવા હશે. અને આપણે ડિજિટલ લાઈફમાં આવું બધું જોઈએ છીએ તો આપણને વિશ્વાસ નથી.